नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल मैथ्स एचीवर में तमारू स्वागत छे। आज आपणे धोरण 10 मैथ्स नी अंदर चैप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण युग्मनो अभ्यास करीशुं। मित्रों तेनी अंदर आपणे उदाहरण 14 नी अभ्यास करीशुं। मित्रों आपणी समक्ष उदाहरण 14 नीचे प्रमाणे छे कि जो आपणे बेंगलुरुना एक बस स्टेशन थी मलेश्वरम नी बे टिकीटो अने यशवंतपुरम नी त्रण टिकीटो रूपया 46 मां खरीदी। એટલે કે બેંગ્લોર થી મલેશ્વરમ ની બે ટિકિટો અને યશવંતપુરમ ની ત્રણ ટિકિટો બંનેનો સરવાળો કરો તો 46 રૂપિયામાં થઈ જાય મિત્રો। પરંતુ જો આપણે મલેશ્વરમ ની ત્રણ ટિકિટો અને યશવંતપુરમ ની પાંચ ટિકિટો રૂપિયા 74 માં મળે તો બસ સ્ટેશન કયું બસ સ્ટેશન બેંગ્લોર બેંગ્લોર ના બસ સ્ટેશન થી મલેશ્વરમ અને યશવંતપુરમ નું ભાડું શોધો મિત્રો। મિત્રો આપણે બેંગ્લોર થી मलेश्वरम अने बेंगलोर थी यशवंतपुर नु भाड़ू शोधवानु छे। आपणने ख्याल नथी बेंगलोर थी मलेश्वरम नु भाड़ू केटलू, माटे धारी लेशुं x, माटे धारो के बेंगलोर थी मलेश्वरम नु भाड़ू रूपया x तथा बेंगलोर थी यशवंतपुरम नो भाड़ू रूपया वाय थाय। हवे मित्रों समझो कि कपड़वन थी कठलाल नो भाड़ू 15 रूपया छे अने तमे कपड़वन थी कठलाल नी 3 टिकिट खरीदी छे तो कुल केटला रूपया कई रीते गुणाकार करशो? कपड़वन थी कठलाल नो भाड़ू 15 रूपया छे अने तमे 3 टिकिट खरीदी तो तमे केटला रूपया चूकवशो? 15 × 3 એટલે કે 45 રૂપિયા। તો અહીં તમને એવું કીધું છે બેંગ્લોર થી મલેશ્વર નું ભાડું તમે રૂપિયા x ધાર્યું અને એક લાખ રકમમાં લખેલું છે કે બેંગ્લોર ના બસ સ્ટેશન થી મલેશ્વર ની કેટલી ટિકિટો ખરીદી? 2, માટે 2 × x 2x અને યશવંતપુરમ ની કેટલી ટિકિટ ખરીદી? 3, માટે 3 × y એ બંનેનો સરવાળો એટલે 2x + 3y કેટલા રૂપિયા ચૂકવ્યા તમે? 46। માટે તમે આ રીતે લખી શકો પ્રશ્ન ની રકમ પરથી શું લખશો કેટલી ટિકિટ ખરીદી લીધી બેંગ્લોર થી મલેશ્વરમ ની? 2x એટલે કે 92x રૂપિયા આવે, યશવંતપુરમ નું 3 ટિકિટ હતી માટે 3y કુલ કેટલા રૂપિયા રૂપિયા 46। એ જ પ્રમાણે બીજું સમીકરણ ની રૂપમાં કઈ તપાસે મલેશ્વરમ ની કેટલી ટિકિટ ખરીદી? 3x, યશવંતપુરમ ની કેટલી ટિકિટ ખરીદી? 2x + 3y = 46 समीकरण 1, 3x + 5y = 0 प्रमाणित स्वरूप में એટલે બધા જ પદો ડાબી બાજુ લઈ લીધા। હવે તેને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા આપેલ સમીકરણ યુગ્મને પ્રમાણિત स्वरूप साथे सरखावता माने e1 = 2, e2 = 3, b1 = 3, b2 = 5, c1 = -6, c2 = -4। હવે આપણને ખ્યાલ છે કે ચોકડી ગુણાકારમાં આપણે કઈ રીત કરતા હતા કે પહેલા x ત્યારબાદ y ત્યારબાદ e લખતા હતા। x ની નીચે x ના સૌ ગુણકો ના આવે તો y અને અચળ પદ ના તો આ રીતે લખી આપણે 3 અને 5 -46 અને -74 ત્યારબાદ y ની નીચે y ના સૌ ગુણકો ના આવે અચળ પદ ના આવે તો અચળ પદ ની લાઈન લખાઈ ગઈ છે ત્યારબાદ x ના આવે તો 2
ત્રણ અચળ પદની નીચે અચળ પદ ના આવે તે સી વાય ના આવે તો પહેલા એક્સ ના આવે એક્સ ના લખેલા છે તો ભી વાય ના ત્રણ અને પાંચ ત્યારબાદ આપણે આવી ગઈ એક્સ મેં તમને કીધું એમ કૌંસ બનાવી દઈએ બે બે વાય કૌંસ બનાવી દઈએ એટલે ભૂલ પડવાના ચાન્સ બહુ જ ઓછા થઈ જાય સૌ પ્રથમ આજે ગુણાકાર થશે ચોતેર ગુણ્યા ત્રણ સાત તરી એકવીસ સિત્તેર તરી એકવીસ બરાબર છે કે બસો દસ ચાર તરી બાર એટલે કે બસો બાવીસ પણ કેવા માઇનસ બસો બાવીસ છેતાલીસ ગુણ્યા પાંચ ચાલીસ પંચા બસો છ પંચા ત્રીસ માંથી બસો ત્રીસ કેવા આ માઇનસ છે તો એ લખો માઇનસ બસો ત્રીસ બરાબર છે એક દસ એક ઋણનો ગુણાકાર ત્યારબાદ આ રીતે છેતાલીસ ગુણ્યા ત્રણ એનો ગુણાકાર કરીશું તો કેટલા થશે માઇનસ એકસો આડત્રીસ અને ચુંમોતેર દુ માઇનસ એકસો પંચાવીસ ત્યારબાદ આ રીતે બે પંચા દસ ત્રણ તારી ત્યારબાદ એક પદ લખી દઈએ માઇનસ બસો બાવીસ પત્તા માઇનસ માઇનસ અંદર જાય તો બસો ત્રીસ દર થઈ જાય સેમ તે રીતે માઇનસ એકસો આડત્રીસ માઇનસ માઇનસ અંદર જતા તો દર એકસો અડતાલીસ થઈ જાય ત્યારબાદ એક દસ ઓછા નવ માટે એક્સ બરાબર આઠ વાય બરાબર દસ એકના છેદમાં એક મિત્રો હવે આ એક્સ બરાબર ની અચળ પદ સાથે જશે બે અને એક્સ ના છેદમાં આઠ બરાબર એકના છેદમાં એક અને એક્સ બરાબર વાય ના છેદમાં દસ બરાબર અચળ પદ સાથે જશે કહીએ મારે વાય બરાબર દસ આ એક્સ શું છે બેંગ્લોર થી મલેશ્વરમ નું ભાડું માટે આપણે લખીએ બેંગ્લોર થી મલેશ્વરમ સુધીનું ભાડું રૂપિયા આઠ તથા બેંગ્લોર થી યશવંતપુરમ સુધીનું ભાડું કેટલું છે રૂપિયા દસ આ આપણા એક્ઝામ્પલનો આન્સર મળ્યો મિત્રો હવે આગળ વધીએ આપણી સમક્ષ સ્વાધ્યાય 3.5 ની ચોથો દાખલો છે મિત્રો રકમ આ પ્રમાણે છે કે એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે મિત્રો વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે છે તો તેનો ભોજન ખર્ચ 1000 સૂચવે છે જ્યારે વિદ્યાર્થી બી 26 દિવસ ભોજન લે છે તો એ ભોજનનો ખર્ચ પેટે 1180 ચૂકવે છે તો નિશ્ચિત ખર્ચ તથા દૈનિક ભોજન ખર્ચ શોધો મિત્રો મિત્રો આ એક્ઝામ્પલ આગળ આપણે જોઈ ગયું છે એક દાખલો કે નિશ્ચિત ભાડું તથા કિલોમીટર દીઠ ભાડું એ પ્રમાણે છે મિત્રો આપણે જાણતા હતા કે નિશ્ચિત ભાડું વાળો એક્ઝામ્પલ છે એનું એક ઉદાહરણ આપું કે તમે કપડવંતી અમદાવાદનું ભાડું નક્કી કરો છો તો કપડવંતી અમદાવાદનું ભાડું નક્કી કરે છે 1500 રૂપિયા પરંતુ તે ઓર્ડર સર્કલ સુધીનું હોય ત્યારબાદ જો અમદાવાદની અંદર તમે બીજા 50 કિલોમીટર ભરો તો એ 50 કિલોમીટરનું ભાડું એ કિલોમીટર દીઠ ગણતું હોય કે ભાઈ 5 રૂપિયા તો બીજા 250 પેલા 1500 અને વત્તા 250 એટલે 1750 રૂપિયા કુલ તમારે ચૂકવવા પડે મિત્રો તો તે જ રીતે નિશ્ચિત ભોજન ખર્ચ અને દૈનિક ભોજન ખર્ચ બંને અલગ અલગ ખર્ચ તો આપણે આ બંને શોધવાના છે તો મિત્રો આપણે ધારી લઈએ કે ધારો કે નિશ્ચિત ભોજન ખર્ચ ધારો કે નિશ્ચિત ભોજન નો ખર્ચ કેટલો છે રૂપિયા એક્સ તથા દૈનિક ભોજન ખર્ચ તથા દૈનિક ભોજન ખર્ચ રૂપિયા વાય છે મિત્રો હવે પ્રશ્નની રકમ પ્રમાણે તમે કીધું છો વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે છે તો 20 દિવસ એ દૈનિક ભોજન ખર્ચ થતો 20 દિવસ એટલે 20 વાય અને નિશ્ચિત ભોજન ખર્ચ કેટલો હતો એક્સ તે માટે કુલ કેટલા રૂપિયા ચૂકવે છે 1000 રૂપિયા માટે 1000 રૂપિયા
सूचना કોઈપણ રીતની ઉકેલ શોધો એટલે કે લોભની રીત ચોકડી ગુણાકારની રીત કે આદેશની રીત કોઈપણ એક રીતથી તમે કરો તમને એવું નક્કી કીધું નહીં કે તમે આ દાખલો ચોકડી ગુણાકારની રીતથી કરો મિત્રો જો તમે લોભની રીત કરશો તો બહુ સરળ પડશે માટે આપણે આ એક્ઝામ્પલ આપણે લોભની રીતથી કરીશું સમીકરણ એક અને સમીકરણ બે થઈ ગયા હવે જ્યારે આપણે લોભની રીતે કરવું હોય તો સમીકરણ બે માંથી સમીકરણ એક બાદ કરીશું જ્યારે પણ આ x નો લોભ થશે બંનેના સહગુણકો સરખા છે બંનેની નિશાની પણ સરખી છે માટે બાદબાકી થશે અને સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરો માટે x 26y 1180 x 20y 1000 મિત્રો જ્યારે જેનો જે ચલનો લોભ કરવાનો હોય એ ચલ જો સમાન નિશાની ધરાવતી હોય તો બાદબાકી થાય અને જો વિરુદ્ધ નિશાની હોય તો સરવાળો થાય અહીં x નો લોભ થઈ ગયો 26 માંથી 20 ગયા અહીં નિશાની ધનની હતી એટલે માઇનસ કરી ધનની હતી એટલે માઇનસ કરી ધનની હતી એટલે માઇનસ કરી નિશાની બદલી કાઢવાની 26 માંથી 20 ગયા તો 6y 1180 માંથી 1000 ગયા તો 180 માટે 6y y बराबर 180 ना छेद में 6 और y बराबर 20 अब y की कीमत में अब आप y की कीमत कोई पण समीकरण में મૂકી શકો છો તમે y बराबर 30 समीकरण 1 માં મૂકતા માટે x વત્તા 20y बराबर 1000 માટે x વત્તા 20 वाई ने क्या है 30 बराबर 1000 मारे एक्स बत्ता 600 बराबर 1000 मारे एक्स बराबर 1000 ऊंचा 600 मारे एक्स बराबर 400 एक्स को मरियो अपन ने निश्चित भोजन कर तो लगो अभी निश्चित भोजन खर्च रुपया 400 तथा दैनिक भोजन खर्च रुपया કેટલો છે y बराबर 30 रुपया થાય મિત્રો ત્યારબાદ આપી સમક્ષ સ્વાધ્યાય 3.5 નો ચોથાનો બીજો એક્ઝામ્પલ છે કે એક અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 છે અને તે જ અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/4 થાય તો તે અપૂર્ણાંક શોધો મિત્રો આપણે શોધવાનું શું છે અપૂર્ણાંક તો અપૂર્ણાંકનું સ્વરૂપ કેવું હોય અંશ અને છેદ સ્વરૂપ હોય તો માટે આપણે ધારી લઈએ છીએ કે ધારો કે અપૂર્ણાંક નો અંશ x તથા છેદ y છે માટે મૂળ અપૂર્ણાંક સ્વરૂપ મૂળ અપૂર્ણાંકનું સ્વરૂપ કયું થાય મિત્રો x ના છેદમાં y થાય હવે તમે રકમ મૂકી દીધું અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવામાં આવી લખો અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવામાં આવે તો મળતા નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો મળતા નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કયું થાય છે મિત્રો 1/3 હા એના પરથી તમે લખી શકો છો
अंश में एक बार करवाए एक्स ओछा एक छेद तो वाई छे बराबर है तो शू मे तक एक छेद त्रण आपी सकती स्वरूप मिली है तो आ त्रण आ साइड गुणाय वाई आ साइड गुणाय त्रण एक्स ओछा त्रण बराबर वाई मे त्रण एक्स ओछा वाई त्रण ने पीछाई ले जाओ बराबर त्रण समीकरण एक मिली गए तो आठ उमेर तो अपूर्णांक अति संचित स्वरूप शू मे मित्रों एक ना छेद में चार मैं अपूर्णांक ना छेद में आठ उमेर मैं y वत्ता आठ बराबर एक चतुर्थांश हे मित्रों छेद में y आठ उमेरे मैं आ चार आ साइड गुणा वाई वन पद आ साइड गुणा मैं चार एक्स बराबर y वत्ता वाई आ साइड लाइए तो चार एक्स ओछा वाई बराबर आठ હવે એક્ઝામ્પલ સ્વાધ્યાય 3.5 નો ચોથા નો બીજો છે તેની ઉપર નોટ હતી કે આ એક્ઝામ્પલ તમે કોઈ પણ રીતે ઉકેલ આપી શકો છો માટે આપણે સરળતા પર છે લોગની લિમિટ કારણ કે y નો સહગુણક 1 છે અને અહીંયા પણ y નો સહગુણક 1 છે માટે y નો લોગ થશે માટે શું કરીશું બંનેની નિશાની સમાન છે મિત્રો જુઓ મોટું કોણ છે સમીકરણ 2 સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીશું અને લખીએ અહીં સમીકરણ 2 માંથી समीकरण एक बाद करता चार एक्स ओछा वाई बराबर आठ त्रण एक्स ओछा वाई बराबर नौ बाद बाकी करवानी छे माटे ओनी निशानी धन छे माटे ऋण आनी निशानी ऋण छे माटे धन आनी धन छे माटे ऋण ठीक है चार में त्रण जाए निशानी नीचे ज करवानी चार में त्रण जाए तो एक्स आठ में त्रण जाए तो पांच माटे तमे लखी सको छो एक्स बराबर હવે આ x બરાબર 5 કોઈ પણ સમીકરણ મૂકો અહીં x બરાબર 5 સમીકરણ 1 માં મૂકતા માટે સમીકરણ અહીં x બરાબર 5 સમીકરણ 1 માં મૂકતા માટે સમીકરણ 1 લખીએ 3x - y બરાબર 3 જ્યાં x ની જગ્યાએ આપણે 5 મૂકીશું - y બરાબર 3 માટે 3 5 15 - y બરાબર 3 માટે આપણે y ના સાઈડ લઈ લઈશું અને 3 ના સાઈડ લઈશું માટે 15 - 3 બરાબર y માટે y બરાબર 12 મળશે માટે આપણે અપૂર્ણાંક સ્વરૂપ શોધવાનું છે માટે અપૂર્ણાંક સ્વરૂપ અથવા તો મૂળ અપૂર્ણાંક કયો તો x ના છેદમાં y x કેટલો મળ્યો આપણને 5 અને y કેટલો મળ્યો 12 માટે મૂળ અપૂર્ણાંક સ્વરૂપ 5 ના છેદમાં